કેમ છો વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં એનસીઆરટીના સ્વાધ્યાયના આપણે એક્ઝામ્પલ જોતા હતા ત્યાંથી આપણે આગળ વધીએ તો આજનો જે દાખલો છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર એક પોઈન્ટ ત્રેવીસ તેની રકમ શું આપેલી છે તે આપણે જોઈએ પ્રક્રિયા એ પ્લસ બી ટુ તેમાંથી બને છે એ બી ટુ માં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો તો નીચેના જે ચાર પ્રશ્નો આપેલા છે તેમાં સીમિત પ્રક્રિયક હોય તો તેને ઓળખીને બતાવવાનો છે તો આપણે પહેલાં પ્રક્રિયા લખી નાખીએ જો પ્રક્રિયા શું આપેલી છે એ પ્લસ બી ટુ એ પ્લસ બી ટુ એમાંથી શું બને છે એ બી ટુ બને છે તો આ પ્રક્રિયામાં ચારે ચાર ક્વેશ્ચન એક પછી એક શરૂ કરીએ જો પ્રથમ ક્વેશ્ચન શું છે એના ત્રણસો પરમાણુ વધતા બીના બસો અણુ હવે તમને ખ્યાલ હોવો જોઈએ જો અહીંયા એ છે એ સ્વતંત્ર એક જ છે એટલે આ શું હોય પરમાણુ હોય અહીંયા બી છે એ કેટલા છે બે એટલે કે બે બીના પરમાણુ જોડાય અને એક શું બનાવી નાખ્યો છે અણુ બનાવી દીધો છે એટલે પહેલાં અહીંયા આપણે લખી નાખીએ એ છે એ શું છે પરમાણુ છે અને b2 જે તમને દેખાય છે એ શું છે અણુ છે હવે જો આ પ્રક્રિયાને તમારે વાંચવી હોય તો કઈ રીતે વાંચી શકો કે એની આગળ કાંઈ નથી એટલે કેટલા છે અહીંયા એક હશે એવી જ રીતે b2 ની આગળ પણ કાંઈ નથી એટલે કેટલા હશે એક હોય તો તમે એમ કહી શકો કે એક એનો પરમાણુ એક પરમાણુ એક પરમાણુ એ એ એક બીટા બી ટુના અણુ સાથે પ્રક્રિયા કરે એના કેટલા પરમાણુ હશે એક અને બી ટુના કેટલા અણુ હશે એક આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને એક શું આપે એક અણુ કોનો આપશે એ બી ટુનો આપે આ રીતે તમે લખી શકો સાવ રિએક્શન એ જ છે કે એ સી પરમાણુ તમે દર્શાવો છો તો એક પરમાણુ એ થઈ ગયો અને એક અણુ બી નો થઈ ગયો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને એક એ બી શું આપે અણુ આપે તો પ્રથમ ક્વેશ્ચન જુઓ તમે પ્રશ્નમાં એના કેટલા પરમાણુ આપ્યા છે ત્રણસો પરમાણુ આપેલા છે અને બીના કેટલા અણુ આપેલા છે બસો અણુ આપેલા છે તો પ્રક્રિયક એ અને બી એમાંથી લિમિટિંગ રિએજન્ટ કયો હોય તે તમારે શોધવાનું છે હવે જુઓ તો જ્યારે એનો એક પરમાણુ પ્રક્રિયા કરે ત્યારે બીનો એક અણુ જ પ્રક્રિયા કરે જ્યારે એનો એક પરમાણુ તમે લ્યો છો ત્યારે બીનો એક અણુ જ લેવો પડે ને આ પ્રક્રિયા ઉપરથી તમે શું બોલી શકો કે એનો એક પરમાણુ તમે લ્યો ત્યારે બીનો એક જ અણુ લેવો પડે તો અને તો જ એક અણુ કોનો મળે એ બી ટુનો મળે પણ રકમમાં તમને એના પરમાણુ કેટલા આપ્યા ત્રણસો બીના કેટલા આપ્યા બસો અણુ તો જુઓ તો જ્યારે તમે એ છે એ એક લ્યો છો ત્યારે બી પણ કેટલા લેવા પડે એક જ લેવા પડે તો એ તમે ત્રણસો લ્યો તો બી કેટલા લેવા પડે ત્રણસો જ લેવા પડે તો તમે રકમ ઉપરથી જોઈ શકો છો કે તમે એ જો ત્રણસો લ્યો તો બી પણ કેટલા લેવા પડે ત્રણસો લેવા પડે પણ ત્રણસો તો આપ્યા નથી કેટલા આપ્યા છે બસો આપેલા છે તો તમે શું કહી શકો જો તો પ્રક્રિયા દરમિયાન કોણ વપરાઈ જતો હોય બી છે એ સંપૂર્ણ વપરાઈ જાય જુઓ તમને આપેલું શું છે જો રકમમાં ત્રણસો પરમાણુ એના ત્યારે બસો અણુ કોના લેવાના બી ટુના રકમમાં આપેલા છે પણ ઉપરની જે પ્રક્રિયા ઉપરથી રેફરન્સ તો એ જ કહે છે કે જ્યારે એનો તમે એક પરમાણુ લ્યો ત્યારે બી ટુનો એક જ અણુ લેવો પડે એનો મિનિંગ એમ કે એક અહીંયા લ્યો ત્યારે અહીંયા એક જ લેવો પડે તો ત્રણસો તમે અહીંયા લ્યો તો ત્રણસો અહીંયા જ લેવા પડે ને તો અહીંયા બસો છે તો તમે શું લખશો જો અહીં બી એ શું થઈ જશે સીમિત પ્રક્રિયા થશે શા માટે તો કે પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ વપરાઈ જવાનો છે બીજી રીતે તમારે ઊંધી રીતે લખો તે રીતે લખાય જાવ જ્યારે બી ના બસ્સો અણુ લ્યો ત્યારે એના પણ બસો જ પરમાણુ લેવા પડે એનો મિનિંગ એમ કે જે એના સો પરમાણુ વધારે છે કેમ કે ત્રણસો છે ટોટલ જ્યારે જો તો આ બસો એ બસ્સોનો તમે અહીંયા ઉપયોગ કરી લો છો તો બી ટુ છે એ તો સંપૂર્ણ વપરાય છે તો એમ કહી શકો કે બી એ શું છે લિમિટિંગ રિએજન્ટ તરીકે વર્તે તો તમને ક્વેશ્ચન એ જ પૂછો છે કે સીમિત પ્રક્રિયા હોય તો ઓળખો તો આપણે એમ કહીશું કે બી એ શું છે લિમિટિંગ રિએજન્ટ છે તો આ તમારો પહેલો ક્વેશ્ચન સાવ ઈઝી થઈ ગયો કમ્પલીટ થઈ ગયો હવે જો બીજો ક્વેશ્ચન જુઓ બે મોલ એના લેવાના અને ત્રણ મોલ બી ના લેવાના તો પ્રક્રિયા આપણે ફરીવાર લખીએ જો એ પ્લસ બી ટુ એમાંથી શું આપે છે એ બી ટુ તો જુઓ તો તમે આ પ્રક્રિયા માટે શું લઈ શકો કે એક મોલ એ લ્યો ત્યારે એક મોલ શું લેવા પડે બી ટુ લેવા પડે આ શું થઈ ગઈ તેની તત્વયોગ થઈ ગઈ કે એના તમે એક મોલ લ્યો ત્યારે બી ના કેટલા મોલ લેવા પડે એક મોલ જ લેવા પડે જો પ્રક્રિયાની આગળ કાંઈ નથી એટલે કોણ હોય એક હશે પણ રકમમાં તમને શું આપેલું છે બે મોલ એ આપ્યા છે અને ત્રણ મોલ બી આપ્યા છે તો આપણે લખીએ આપેલા મોલ બે મોલ એ અને ત્રણ મોલ બી તો આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કોણ લિમિટિંગ રિએજન્ટ થશે હવે જો એ તમે એક મોલ લ્યો ત્યારે બી પણ તમારે એક મોલ જ લેવો પડે તો તમે એમ કહી શકો કે એના તમે બે મોલ લ્યો તો બી તમારે બે જ લેવો પડે અહીંયા ભલે ત્રણ આપ્યો તો અહીં શું લખશું વપરાયેલા મોલ જ્યારે એના બે મોલ લ્યો છો ત્યારે બીના પણ કેટલા મોલ લેવા પડે બે તો વધ્યા કેટલા જુઓ તો આપેલા મોલ બે વપરાયેલા મોલ બે એટલે અહીંયા ઝીરો બી માટે જો આપેલા મોલ ત્રણ વપરાયેલા બે એટલે કેટલા હોય છે એક મોલ હોય છે એનો મિનિંગ એમ છે પ્રક્રિયા દરમિયાન કોણ સંપૂર્ણ વપરાઈ ગયો ઝીરો એટલે કે એ તો બીજા માટે તમે આન્સર એ રીતે લખી શકો કે એ છે એ શું થઈ ગયો લિમિટિંગ રિએજન્ટ છે ત્રીજો જોઈએ જો એના સો પરમાણુ બીના સો અણું તો લિમિટિંગ રિએજન્ટ કોણ થાય તમને ખ્યાલ આવી જશે જો જ્યારે એ છે એ એક લ્યો છો ત્યારે બી પણ એક જ લેવો પડે એના સો પરમાણુ લ્યો તો બીના કેટલા અણુ લેવા પડે સો જ લેવા પડે તો તમે કહેશો કે આ પ્રક્રિયામાં લિમિટિંગ રીએજન્ટ કોઈ નથી એ કે બી કોઈ લિમિટિંગ રીએજન્ટ હોઈ શકે નહીં કારણ કે સો પરમાણુ એના લો સામે સો અણુ કોના લઈ લ્યો છો બી બીના લઈ લો તો તો શું થઈ ગયો લિમિટિંગ રિજન્ટ કોઈ પણ નથી હવે જોઈએ જો બે પોઈન્ટ પાંચ મોલ એ લ્યો અને પાંચ મોલ બી લો તો શું થશે જો એ પ્લસ બી ટુ એમાંથી શું આપે છે એ બી ટુ તમને ખ્યાલ જ છે કે એનો એક મોલ લ્યો ત્યારે બીના પણ એક મોલ જ લેવા પડે પણ રકમમાં આપેલું શું છે જુઓ રકમમાં એના મોલ આપ્યા બે પોઈન્ટ પાંચ અને બીના મોલ આપ્યા પાંચ તો લિમિટિંગ રિએજન્ટ કયો થઈ જાય જુઓ તો તમે એ જો બે પોઈન્ટ પાંચ મોલ લ્યો તો બી કેટલો લેવો પડે બે પોઈન્ટ પાંચ મોલ જ લેવો પડે ભલે ને અહીંયા પાંચ આપ તો પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ વપરાય કોણ છે આપણે લખીએ વપરાયેલ મોલ આ ડાયરેક્ટ આન્સર પણ આવે પણ આપણે લખીએ છીએ જો જ્યારે તમે એના બે પોઈન્ટ પાંચ મોલ જોશો ત્યારે બી બીના પણ કેટલા લેવા પડે બે પોઈન્ટ પાંચ જ લેવા પડે તો જુઓ તો બે પોઈન્ટ પાંચમાંથી બે પોઈન્ટ પાંચ બાદ કરો એટલે ઝીરો અહીંયા કેટલા વધે બે પોઈન્ટ પાંચ તો પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ વપરાઈ ગયો કોણ એ પ્રક્રિયા કેટલી ઝીરો થઈ ગયો તો તમે કહેશો કે આનો આન્સર શું આવશે એ છે એ કેવો છે લિમિટિંગ રિએજન્ટ છે તો આ રીતે તમે પ્રક્રિયામાં ત્રિરાશિ મૂકીને લિમિટિંગ રિએજન્ટ કોણ છે તે મેળવી શકો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર એક પોઈન્ટ ચોવીસ જોઈએ રકમ શું આપેલી છે જો નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાય નાઇટ્રોજન અને હાઇડ્રોજન જો ડાય નાઇટ્રોજન એટલે શું કે બે નાઇટ્રોજનના પરમાણુ હોય બરાબર તેને શું કહેવાય ડાય નાઇટ્રોજન એટલે એક અણુ બની ગયો અને હાઇડ્રોજન એટલે એચ એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા બનાવે છે પ્રક્રિયા આપી કે એન ગેસિયસ ફોર્મમાં પ્લસ ત્રણ મોલ એચ એ પણ ગેસિયસ ફોર્મમાં છે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને બે મોલ એમોનિયા એ પણ કયા ફોર્મમાં મળે ગેસિયસ ફોર્મમાં મળે છે પાછા તમને ત્રણ પ્રશ્નો આપી દીધા છે તો જોઈએ જો પ્રથમ ક્વેશ્ચન શું છે જો બે ગુણ્યા દસની ત્રણ ઘાત જેટલા ગ્રામ એન ટુ અને એક ગુણ્યા દસની ત્રણ ઘાત ગ્રામ જેટલા એચ ટુ સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો તો પહેલો આપણે આન્સર મેળવીએ પહેલાં જો રકમમાં શું કીધું છે એન ટુ કયા ફોર્મમાં છે ગેસિયસ ફોર્મમાં અને ત્રણ મોલ એચ એ પણ કયા ફોર્મમાં છે ગેસિયસ ફોર્મમાં આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને બે મોલ શું આપે છે એમોનિયા વાયુ આપે છે હવે જો આના માટે આપણે તત્વયોગ લખીએ તો મોલ પ્રમાણે લખવું હોય તો તમે શું લખી શકો છો આની આગળ કાંઈ નથી એટલે શું આવશે એક આવશે તો પહેલાં તત્વયોગમિતિ લખીએ મોલ પ્રમાણે તો તમે શું લખશો કે એક મોલ નાઇટ્રોજન વાયુ લેવો પડે અને ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ લ્યો આ બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે બે મોલ શું આપે એમોનિયા વાયુ આપે તો આ શું થઈ ગઈ પ્રક્રિયાની તત્વયોગ હવે હું તમને એમ કહું કે વજન મેળવવું છે વજન તો વજન પણ તમે લખી શકો ને વજન બરાબર તમે શું લખો છો જો વજન બરાબર મોલ ગુણ્યા આણવીય દળ મોલ તો તમને ખબર છે આણવીય દળ તમને આવડે છે તો વજન મેળવી લઈએ જો વજન શું થાય એન ટુનું વજન કેટલું થાય જો એક મોલ આપેલો છે તો કે મોલ ગુણ્યા આણવીય દળ એટલે કે એક ગુણ્યા એન ટુનું આણવીય દળ એન ટુનું આણવીય દળ કેટલું થાય અઠ્યાવીસ તો વજન તમને કેટલું મળશે અહીંયા અઠ્યાવીસ ગ્રામ અહીંયા જુઓ તો ત્રણ મોલ છે એટલે કે ત્રણ ગુણ્યા તેનો આણવીય દળ એચ ટુનો આણવીય દળ કેટલો થાય બે એટલે ત્રણ ગુણ્યા બે એટલે છ એટલે કેટલું મળશે છ ગ્રામ મળે હવે એમોનિયા માટે વજન ગોતીએ તો બે મોલ આપ્યા છે તો કે બે કરશું ગુણ્યા એમોનિયાનો આણવીય દળ કેટલો થાય એમોનિયાનો દળ તમે ગણો જો નાઇટ્રોજનનો પરમાણવીય દળ થાય ચૌદ અને હાઇડ્રોજનનો પરમાણવીય દળ થાય એક પણ ટોટલ ત્રણ હાઇડ્રોજન છે એટલે કે ચૌદ પ્લસ ત્રણ સત્તર તો આપણે અહીંયા સત્તર મૂકી દઈએ સત્તર ગુણ્યા બે એટલે કેટલા થાય ચોત્રીસ ગ્રામ તો આ તમને તત્વયોગમિતિ કોની મળે વજનની તત્વયોગ યોગમિતિ મળે તો આ પ્રક્રિયાને તમારે વાંચવી હોય તો કઈ રીતે વાંચી શકો અઠ્યાવીસ ગ્રામ નાઇટ્રોજન વાયુ એ છ ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે ત્યારે ચોત્રીસ ગ્રામ એમોનિયા વાયુ આપે એમ તમે બોલી શકો જો આ ફિક્સ જ છે તમારે નાઇટ્રોજન વાયુ અઠ્યાવીસ ગ્રામ તમે લેવો ત્યારે છ ગ્રામ જ હાઇડ્રોજન લેવો પડે તો જ તમને ચોત્રીસ ગ્રામ શું આપે એમોનિયા વાયુનું પ્રોડક્શન થાય હવે પ્રથમ ક્વેશ્ચન તમે જોશો તો ક્વેશ્ચનમાં તમને નાઇટ્રોજન વાયુનું વજન આપેલું છે જો બે ગુણ્યા દસની ત્રણ ઘાત ગ્રામ જેટલું આપેલું છે તો નાઇટ્રોજનનું વજન કેટલું થઈ જાય જુઓ તો બે ગુણ્યા દસની ત્રણ ઘાત દસની ત્રણ ઘાત એટલે હજાર એટલે કે બે ગુણ્યા હજાર થશે એટલે નાઇટ્રોજન વાયુનું વજન છે બે હજાર ગ્રામ બીજું તમને શું આપ્યું છે હાઇડ્રોજન વાયુનું વજન પણ આપ્યું છે એક ગુણ્યા દસની ત્રણ ઘાત દસની ત્રણ ઘાત એટલે હજાર ગુણ્યા એક એટલે હજાર તો એચ ટુનું વજન કેટલું છે હજાર ગ્રામ તો એમોનિયા કેટલો મળે આપણે જોવાનું છે હવે જો આ રેફરન્સ છે તત્વયોગ નીતિ વજન તો આપણે લખીએ આપેલું વજન કેટલું છે જો આપેલું વજન બે હજાર ગ્રામ નાઇટ્રોજન વાયુ આપેલો છે અને હજાર ગ્રામ શું આપેલો છે હાઇડ્રોજન વાયુ આપેલો છે તો આપણે ત્રીજો પોઈન્ટ લખીએ વપરાયેલું વજન કેટલું હોય વપરાયેલું વજન હવે જો જ્યારે 28 ગ્રામ નાઇટ્રોજન વાયુ લેતા ત્યારે છ ગ્રામ હાઇડ્રોજન વાયુ લેવો પડે તમને રકમમાં કેટલો આપ્યો બે હજાર ગ્રામ નાઇટ્રોજન વાયુ આપ્યો છે અને હાઇડ્રોજન વાયુ કેટલો આપ્યો છે હજાર ગ્રામ આપેલો છે તો તમે શું કરશો જો જ્યારે 28 ગ્રામ નાઇટ્રોજન વાયુ લ્યો છો ત્યારે છ ગ્રામ શું લ્યો છો હાઇડ્રોજન વાયુ લ્યો છો તો બે હજાર ગ્રામ જો નાઇટ્રોજન વાયુ લઈએ તો હાઇડ્રોજન વાયુ કેટલો લેવો પડે તો ત્રિરાશિ આપણે મૂકીએ જો કોની વચ્ચે આવશે એક તો એન વાયુ અને બીજો એચ ટુ વાયુ વચ્ચે ત્રિરાશિ મૂકીએ કે જ્યારે અઠ્યાવીસ ગ્રામ એન વાયુ તમે લ્યો છો ત્યારે છ ગ્રામ હાઇડ્રોજન લેવો પડે પણ રકમમાં તમને અઠ્યાવીસ ગ્રામ તો આપ્યો નથી રકમમાં કેટલો આપ્યો છે તો જ્યારે નાઇટ્રોજન વાયુ બે હજાર ગ્રામ તમે લ્યો ત્યારે હાઇડ્રોજન વાયુનું વજન કેટલું થાય તો આની રાશિ મૂકીએ તો હાઇડ્રોજન વાયુ કેટલો જોશે જો તો બે હજાર ગુણ્યા છ ભાંગ્યા અઠયાવીસ તો આનું સાદુ રૂપ આપો તો આન્સર શું આવશે જો તો ચારસો અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ગ્રામ ચારસો અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ગ્રામ આ તમને શું મળી ગયું આટલા ગ્રામ હાઇડ્રોજન વાયુ લેવો પડે તો વપરાયેલમાં આપણે લખીએ કે જ્યારે તમે બે હજાર ગ્રામ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરો છો ત્યારે હાઇડ્રોજન વાયુ કેટલો લેવો પડે ચારસો ને અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ગ્રામ જેટલો હાઇડ્રોજન વાયુ લેવો પડે તો હવે આપણે લખી નાખીએ જો હવે વધેલું શું છે વધેલ અથવા તો બાકી રહેલ હવે જો આપેલો કેટલો છે બે હજાર ગ્રામ વપરાયેલો કેટલો છે બે હજાર ગ્રામ તો વધ્યો કેટલો ઝીરો ગ્રામ એવી જ રીતે જુઓ રકમમાં હાઇડ્રોજન વાયુ તમને સો ગ્રામ આપેલો છે પણ વપરાણો કેટલો ચારસો ને અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ગ્રામ તો વજો કેટલો પાંચસોને એકોતેર પોઈન્ટ તેતાલીસ ગ્રામ વધે અહીંયા શું કરવાની બાદ બાકી કરવાની છે તો હવે જુઓ તો પહેલાં ક્વેશ્ચનમાંથી તમને ખ્યાલ આવી જશે કે લિમિટિંગ રિએજન્ટ કોણ થાય આ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન વાયુ સંપૂર્ણ વપરાઈ જાય છે જુઓ કેટલું છે ઝીરો ગ્રામ વધ્યો તો એનો મિનિંગ એમ છે કે એન ટુ વાયુ છે એ શું છે માટે નાઇટ્રોજન વાયુ સંપૂર્ણ વપરાઈ જતો હોવાથી તે શેના તરીકે વર્તે છે તે લિમિટિંગ રિએજન્ટ છે લિમિટિંગ રિએજન્ટ એટલે ખ્યાલ છે ને શું છે મર્યાદિત ઘટક છે હવે પ્રશ્ન એ છે કે એમોનિયાનું વજન ગોતવાનું છે એમોનિયા કેટલો મળે આ નિપજ છે તો મેં તમને લિમિટિંગ રિએજન્ટ જ્યારે આપણે ટૉપિક ભણતા હતા ત્યારે કીધું હતું કે નિપજનું પ્રમાણે કોણ નક્કી કરે લિમિટિંગ રિએજન્ટ એ નિપજનું પ્રમાણ નક્કી કરે એટલે નીપજની સાપેક્ષે પણ વજન લ્યો તો કોના લેવા પડે લિમિટિંગ રિએજન્ટના લેવા પડે એટલે હવે તમે કોની કોની વચ્ચે ત્રિરાશિ મૂકશો તો કે લિમિટિંગ રિએજન્ટ વચ્ચે અને નીપજ વચ્ચે તો લિમિટિંગ રિએજન્ટ તમારો કોણ થઈ ગયો એન ટુ તો આપણે લખીએ એન ટુ અને નીપજ શું છે એમોનિયા તો હવે જો ત્રિરાશિ તમે મૂકો આ જો તત્વ યોગ મિતિ છે કે જ્યારે એન ટુ અઠ્યાવીસ ગ્રામ લઈએ ત્યારે એમોનિયા કેટલો મળે છે ચોત્રીસ ગ્રામ મળે પણ રકમમાં તમને નાઇટ્રોજન વાયુ કેટલો આપેલો છે બે હજાર ગ્રામ આપેલો છે તો તમે રાશિ મૂકશો કે જ્યારે નાઇટ્રોજન વાયુ બે હજાર ગ્રામ લઈએ ત્યારે એમોનિયા કેટલો મળે તો રાશિ મૂકો એટલે એમોનિયાનું વજન તમને મળશે શું મળે બે હજાર ગુણ્યા ચોત્રીસ ભાંગ્યા શું આવશે અઠ્યાવીસ તો આનું તમે સાદું રૂપ આપશો એટલે એમોનિયાનું વજન મળશે તમને બે હજાર ચારસો ને અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ગ્રામ તો પહેલા ક્વેશ્ચનનો તમારી પાસે આન્સર આવી ગયો કે એમોનિયાનું વજન કેટલું મળે એવો ક્વેશ્ચન પૂછો છો કેટલો આવ્યો બે હજાર ચારસો ને અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ગ્રામ તો આપણે લખી નાખીએ કે એમોનિયાનું દળ કેટલું મળે તો આનો આન્સર શું આવશે એમોનિયાનું દળ મળશે બે હજાર ચારસો ને અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ગ્રામ તો આ પ્રથમ જે આમાં ક્વેશ્ચન પૂછ્યો છે એ કમ્પ્લીટ થયો હવે જોઈએ જો બીજો ક્વેશ્ચન આમાં શું પૂછેલો છે બીજો ક્વેશ્ચન એવો છે કે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે બે પ્રક્રિયકો છે તમારી પાસે એક પ્રક્રિયક છે એન અને બીજો પ્રક્રિયક છે એચ તો આ બંને પ્રક્રિયકોમાંથી કયો પ્રક્રિયક એવો છે કે જે પ્રક્રિયા પામ્યા વગર રહેશે તો તમે કહી શકો કે પ્રક્રિયા દરમિયાન એન ટુ તો ઝીરો ગ્રામ વયુ એટલે કે એ તો સંપૂર્ણ વપરાઈ ગયો તો કોણ પ્રક્રિયા પામ્યા વગરનો વધશે તો કે હાઇડ્રોજન વાયુ વાયુજી વધેલો છે જો કેટલો છે પાંચસો એકોતેર પોઈન્ટ તેતાલીસ ગ્રામ તો આપણે એમ કહીશું કે બીજા ક્વેશ્ચનનો આન્સર શું આપી શકાય કે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયક પામ્યા વગરનો રહેશે તો કે કયો આવશે તો કે એચ ટુ પ્રક્રિયા છે એ પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે ત્રીજો ક્વેશ્ચન જો હા એટલે કે બીજા ક્વેશ્ચનમાં જો આન્સર આ આવતો હોય તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે તો જુઓ તો કયો પ્રક્રિયક બાકી રહ્યો એચ ટુ પ્રક્રિયાક બાકી રહ્યો અને તેનું દળ કેટલું હજુ પાંચસો ને એકોતેર પોઈન્ટ તેતાલીસ ગ્રામ તો તમે ત્રીજો આન્સર શું લખશો પ્રક્રિયા થયા સિવાયનો રહેલો હાઇડ્રોજન વાયુ કેટલો બાકી રહેશે પાંચસો ને એકોતેર પોઈન્ટ તેતાલીસ ગ્રામ આ તમારો ત્રીજો આન્સર થઈ ગયો સાવ ઇઝી થઈ જશે પહેલો ક્વેશ્ચન તમે ક્લિયર કરશો એટલે બાકીના બે ક્વેશ્ચન તમને ડાયરેક્ટ મળી જશે હવે સ્વાધ્યાયનો દાખલા નંબર એક પોઈન્ટ ચોત્રીસ જોઈએ જો રકમ શું આપેલી છે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન એક વેલ્ડિંગ કરવાનો વાયુ આપેલો છે કયો છે બળતણ વાયુ એક કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે એક વેલ્ડિંગ વાયુ છે જેની અંદર એક કાર્બન રહેલો છે અને બીજું શું રહેલું છે હાઇડ્રોજન રહેલો છે તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા એટલે કે આ જે વેલ્ડિંગ કરવાનો જે બળતણ વાયુ છે કે કાર્બન અને હાઇડ્રોજન તેને ઓક્સિજનની હાજરીમાં સળગાયો તો શું મળ્યું ત્રણ પોઈન્ટ આડત્રીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળ્યો અને ઝીરો પોઈન્ટ છસો ને નેવું ગ્રામ પાણી આપે છે અને અન્ય કોઈ નીપજ આપતું નથી તો શું થયું જો આખી એક પ્રક્રિયા આપેલી છે કે એક પ્રક્રિયક છે વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ શું આપેલો છે બળતણ વાયુ તેનું ઓક્સિજનની હાજરીમાં બાળેલો છે એટલે સળગાયો એટલે ત્રણ પોઈન્ટ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળ્યો અને ઝીરો પોઈન્ટ છસો નેવું ગ્રામ શું મળ્યું પાણી મળ્યું પણ એક ધ્યાન રાખવાનું કે બળતણ વાયુની અંદર કોણ કોણ હતા તો કે કાર્બન અને હાઇડ્રોજન અને અન્ય કોઈ નીપજ આપતા નથી આ વેલ્ડિંગ વાયુનું દસ લીટર કદ એસટીપીએ માપન કરેલું છે જો દસ લીટર કદનું વજન કેટલું છે અગિયાર પોઈન્ટ છ ગ્રામ વજન ધરાવે છે આ એસટીપીએ માપેલું છે કે દસ લીટર વાયુનું કદ કેટલું થાય અગિયાર પોઈન્ટ છ ગ્રામ થાય આપને આગળ ખબર છે કે એક મોલ વાયુ એટલે એસટીપીએ કદ આપણે કેટલું લઈએ છીએ બાવીસ પોઈન્ટ ચાર લીટર લઈએ છીએ તેમ અહીં એસટીપીએનું વજન ગણેલું છે કે દસ લિટર કદ એસટીપીએ માપન કરેલું છે કેટલું અગિયાર પોઈન્ટ છ ગ્રામ વજન દર્શાવે છે તો પ્રથમ ક્વેશ્ચન છે પ્રમાણ સૂચક સૂત્ર મેળવો બીજો ક્વેશ્ચન છે વાયુનું દળ મેળવો જો મોલર દળ એટલે શું અણુ હોય તો એનો અણુભાર મેળવો પરમાણુ હોય તો તેનો પરમાણુભાર મેળવો અહીંયા તો શું આવશે અણુભાર જ આવશે મોલર દળ એટલે શું થશે અણુભાર અને આણવીય સૂત્ર એટલે કે અણુસૂત્ર પણ મેળવવાના છે હવે જો આજે આખી પ્રક્રિયા થાય છે કે બળતણ વાયુને હવાની હાજરીમાં તમે સળગાવશો તો ત્રણ પોઈન્ટ આડત્રીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને ઝીરો પોઈન્ટ છસો નેવું ગ્રામ પાણી મળે છે તો તમે આના ઉપરથી કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ નક્કી કરી શકો છો કેમ કે બળતણ વાયુમાં મુખ્ય ઘટક તો કોણ છે કાર્બન અને હાઇડ્રોજન બીજું એમાં કાંઈ છે નહીં તો આના ઉપરથી તમે કાર્બન અને હાઇડ્રોજનનું વજન મેળવી શકો તો રકમમાં જે પહેલાં આપ્યું છે આપણે લખી નાખીએ જો કાર્બન ડાયોક્સાઇડ વયુ એનું વજન કેટલું આપ્યું છે ત્રણ પોઈન્ટ આડત્રીસ ગ્રામ અને બીજું આપ્યું છે પાણી એનું વજન તમને કેટલું આપેલું છે ઝીરો પોઈન્ટ છસો નેવું ગ્રામ તો કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું વજન કેટલું હોય અને પાણીમાં હાઇડ્રોજનનું વજન કેટલું હોય એ તમે ત્રિરાશિ મૂકીને મેળવી શકો છો કઈ રીતે મળશે આપણે લખીએ છીએ ત્રિરાશિ પહેલું મેળવીએ આપણે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય તો ત્રિરાશિમાં તમે શું મૂકશો જો આ રીતે મૂકી દો કે એક સાઈડ લો કાર્બન ડાયોક્સાઇડ અને બીજી બાજુ લો કાર્બન જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે જો જ્યારે કાર્બન નું વજન 44 ગ્રામ તમે લ્યો કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર કેટલો થાય 44 ગ્રામ પ્રતિમોલ તો એમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય બાર ગ્રામ હોય આ રીતે લખી શકાય કાર્બન ડાયોક્સાઇડનો ભાર કેટલો થાય 44 ગ્રામ ત્યારે કાર્બન કેટલો હોય બાર ગ્રામ હોય પણ રકમમાં તમને કાર્બન ડાયોક્સાઇડ કેટલો આપ્યો છે ત્રણ પોઈન્ટ આડત્રીસ ગ્રામ તો ત્યારે કાર્બનનું વજન કેટલું હોય તો આપણને મળશે કાર્બનનું દળ બરાબર ત્રણ પોઈન્ટ આડત્રીસ ગુણ્યા બાર ભાંજ્યા શું આવશે ચુમ્માલીસ તો તમને પ્રથમ મળશે કાર્બનનું દળ કાર્બનનું દળ આવશે સાદરૂપ તમારે જાતે આપવાનું અહીંયા આન્સર લખું છું ઝીરો પોઈન્ટ બાણું ગ્રામ તમને કાર્બનનું દળ મળી ગયું બીજું આપણે જોઈએ જો પાણીમાં હાઇડ્રોજન કેટલો હોય કેમ કે બીજું હાઇડ્રોજન છે ને જો પહેલું આપણે કોના માટે મેળવ્યું કાર્બન માટે હવે હાઇડ્રોજન કેટલો વજન ધરાવે છે મેળવીએ તો કોની વચ્ચે ત્રિરાશી મૂકશો એચ અને હાઇડ્રોજન વચ્ચે હવે જો પાણીનો અણુભાર કેટલો થાય અઢાર ગ્રામ થાય અઢાર ગ્રામ પાણી હોય એમાં હાઇડ્રોજન કેટલો હોય જુઓ તો એક હાઇડ્રોજન નથી અહીંયા બે હાઇડ્રોજન છે એટલે તમે કેટલા લખશો બે ગ્રામ હાઇડ્રોજન હોય અઢાર ગ્રામ પાણીમાં બે ગ્રામ હાઇડ્રોજન હોય પણ પાણીનું વજન તમને કેટલું આપ્યું છે ઝીરો પોઈન્ટ છસો નેવું તો અહીંયા લખો ઝીરો પોઈન્ટ છસો ને નેવું ગ્રામ પાણી આપો તો હાઇડ્રોજનનું વજન કેટલું હોય તો હાઇડ્રોજનનું દળ બરાબર ઝીરો પોઈન્ટ છસો નેવું ગુણ્યા બે શું થશે અઢાર તો તમને અહીંયા શું મળશે હાઇડ્રોજનનું દળ પણ મળશે જે કેટલું મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો ગ્રામ ઝીરો પોઈન્ટ ઝીરો ગ્રામ તો તમને શું મળી ગયું હાઇડ્રોજનનું દળ પણ મળી ગયું હવે જો આજે વેલ્ડિંગ કરવાનો વાયુ છે એમાં કાર્બન અને હાઇડ્રોજનના વજન તમને મળી ગયા કેટલા મળી ગયા કાર્બનનું દળ ઝીરો પોઈન્ટ બાણું ગ્રામ હાઇડ્રોજનનું દળ ઝીરો પોઈન્ટ ઝીરો છોતેર ગ્રામ તો જુઓ તો આખું સંયોજન છે આજે બળતણ વાયુ એમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ છે તો તમે આખું જે સંયોજન છે એનો અણુભાર મેળવી શકો આ જો બળતણ વાયુ છે આખો શું થઈ ગયો તમારો પ્રક્રિયક અને પ્રક્રિયકમાં માત્ર એક કાર્બન છે અને બીજું શું છે હાઇડ્રોજન છે તો તમે એમ લખી શકો કે સંયોજનનું દળ શું થાય તો ત્રીજો પોઈન્ટ આપણે લખીએ સંયોજનનું દળ બળતણ વાયુનું દળ કેટલું થાય તો કે કાર્બનનું દળ કેમ કે બળતણ વાયુમાં કાર્બન છે અને બીજું શું છે હાઇડ્રોજન તો આ બેના દળનો સરવાળો કરો એટલે કુલ દળ તમને મળશે કાર્બનનું કેટલું છે ઝીરો પોઈન્ટ બાણું ગ્રામ હાઇડ્રોજનનું કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો છોતેર ગ્રામ તો સંયોજનનું કુલદળ તમને કેટલું મળશે જો આનો તમે સરવાળો કરશો એટલે સંયોજનનું કુલદળ મળે ઝીરો પોઈન્ટ નવસો ને છન્નું ગ્રામ આ શું મળી ગયું સંયોજનનું કુલ દળ મળ્યું હવે જો કોઈપણ તત્વના દળ ટકા કાઢવા હોય તો તમે શું કરો છો અંશમાં તે તત્વનો દળ લખો છો છેદમાં આખા સંયોજનનું દળ અથવા તો તેનો શું લખો છો દળ લખો છો તો આપણે કાર્બનના ટકા કાઢીએ કારણ કે શું કરવાનું જો પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું છે તેના માટે આપણે ચાર્ટ બનાવવો પડશે તો જોઈએ જો કાર્બનના દળ ટકા કેટલા થાય તો અંશમાં શું આવે કાર્બનનો પરમાણુ ભ કાર્બનનું દળ છેદમાં શું આવે કુલ સંયોજનનું દળ કાર્બનનું દળ તમને કેટલું મેળવું જોવો તો ઝીરો પોઈન્ટ બાણું ગ્રામ પંચમાં મૂકશો તમે ઝીરો પોઈન્ટ બાણું ગ્રામ છેદમાં સંયોજનનું કુલદળ કેટલું મળ્યું ઝીરો પોઈન્ટ નવસો ને છન્નું ગ્રામ એને ગુણ્યા શું થાય સો થાય તો કાર્બનનું દળના દળ ટકા કેટલા મળશે બાણું પોઈન્ટ છત્રીસ ટકા શું આવશે અહીંયા બાણું પોઈન્ટ છત્રીસ ટકા તો દળ ટકા મળી ગયા ચાર્ટમાં આપણે જે લખવાનું છે એમાંથી એક કોલમ તમને મળી ગઈ બીજું શું મળશે હાઇડ્રોજનના દળ ટકા પાંચમાં શું આવશે હાઇડ્રોજનનું દળ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો છોતેર ઝીરો પોઈન્ટ ઝીરો છોતેર સંયોજનનું કેટલું છે ઝીરો પોઈન્ટ નવસો છન્નું ગ્રામ ગુણ્યા શું કરશો સો એટલે હાઇડ્રોજનના દળ ટકા કેટલા મળશે જો સાત પોઈન્ટ ત્રેસઠ સાત પોઈન્ટ ત્રેસઠ ટકા તો તમે જોઈ શકો છો કે આ બેનો સરવાળો કરશો એટલે તમારો આન્સર શું આવે સો ટકા આવશે તો તમને તત્વના શું મળી ગયા દળ ટકા મળી ગયા હવે એક કામ કરીએ જો આ રીતે તમે એક શું બનાવી નાખશો એક આખું કોષ્ટક બનાવશો તત્વલક્ષો કયું છે કાર્બન અને હાઇડ્રોજન દળથી ટકા પરમાણુ ભાર પરમાણુનો ગુણોત્તર સાદો ગુણોત્તર અને નજીકની પૂર્ણ સંખ્યા આપણે પ્રમાણ સૂચક સૂત્ર મેળવવા માટે આ રીતે શું બનાવતા હતા એક કોઠો બનાવતા હતા હવે જો તત્વ કયું છે કાર્બન તેનું દળથી ટકાવાર પ્રમાણ કેટલું છે કાર્બનના દળ ટકા કેટલા છે બાણું પોઈન્ટ છત્રીસ ટકા તો અહીંયા લખી નાખે જો કેટલા આવશે બાણું પોઈન્ટ છત્રીસ ટકા હાઇડ્રોજન કેટલો મળ્યો સાત પોઈન્ટ ત્રેસઠ ટકા સાત પોઈન્ટ ત્રેસઠ ટકા બીજું તમારે જોઈએ પરમાણુ ભાર જો કાર્બનનો પરમાણુ ભાર કેટલો થાય બાર હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો થાય એક એના પછીના આપણે જોઈએ તો પરમાણુનો ગુણોત્તર એટલે અંશમાં દળ ટકા આવશે છેદમાં પરમાણુય દળ દળ ટકા કેટલા છે જુઓ તો બાણું પોઈન્ટ છત્રીસ ભાંગ્યા પરમાણુય દળ કેટલો છે બાર તો આનો ભાંગાકાર કરશો એટલે આન્સર આવશે સાત પોઈન્ટ સાત એવી જ રીતે તમે આગળ વધો બીજા માટે જોઈએ તો શું થાય સાત પોઈન્ટ ત્રેસઠ ભાંગ્યા એક તો આન્સર શું આવે સાત પોઈન્ટ ત્રેસઠ અને નિયર અબાઉટ તમે ધારી લો તો શું થશે જુઓ તો સાત ધારી શકો સાત પોઈન્ટ સાત પણ ધારી શકો હવે જુઓ સાદો ગુણોત્તર લઈએ તો સાદો ગુણોત્તર શું થશે જુઓ આમાંથી જે નાની કિંમત હોય તેના વડે તમે ભાંગી નાખશો અહીંયા જુઓ તો સાત પોઈન્ટ સાત છે ને એ શું છે સાત પોઈન્ટ ત્રેસઠ તો એક કામ કરીએ આના બરાબરે તમે નિયર અબાઉટ સાત ધારી લો આના બરાબરે તમે કેટલા ધારી લો સાત તો શું થાય સાદો ગુણોત્તર એટલે શું કે આ બે કિંમતમાંથી નાનામાં નાની કિંમત હોય તેના વડે ભાગવાનું પણ બે કિંમત સાત જ મળે છે તો શું થાય સાત ભાજ્યા સાત એટલે એક અહીંયા શું થાય સાત ભાજ્યા સાત એટલે એક તો અહીંયા શું મળે છે સાત પોઈન્ટ સાત મળતું હતું અહીંયા સાત પોઈન્ટ ત્રેસઠ મળે સાત પોઈન્ટ ત્રેસઠ એટલે શું નિયર અબાઉટ સાત પોઈન્ટ સાત જ થાય આ બે વેલ્યુ સેમ જ છે આન્સર એક જ આવવાનો છે હવે નજીકની પૂર્ણાંક સંખ્યા જુઓ એકની નજીકની પૂર્ણાંક સંખ્યા એક જ હોય અહીંયા શું લખશું એ તો જુઓ તો આ નજીકની પૂર્ણાંક સંખ્યા ઉપરથી તમને શું મળે પ્રમાણસૂચક સૂત્ર મળે પ્રમાણ સૂચક સૂત્ર શું થઈ જશે કાર્બન અને હાઇડ્રોજન કાર્બન કેટલા હશે એક અને હાઇડ્રોજન કેટલા છે જુઓ તો એક તો આ તમને શું મળી ગયું પ્રમાણ સૂચક સૂત્ર બીજું તમે શું મેળવી શકો પ્રમાણ સૂચક સૂત્રભાર અથવા તો સૂત્રદળ સૂત્રદળ કેટલો મળે જો તો કાર્બનનો પરમાણુ ભાર બાર હાઇડ્રોજનનો એક બાર ને એક તેર તો આનો આન્સર આવશે તેર ગ્રામ પ્રતિ સૂત્રદળ તો આ તમને મળી ગયું પ્રમાણ સૂચક સૂત્ર તો પહેલો ક્વેશ્ચન તો તમારો ક્લિયર થયો કે પ્રમાણ સૂચક સૂત્ર શું આવશે તો કે એક કાર્બન હશે અને એક હાઇડ્રોજન હશે આ શું થઈ ગયું તેનું પ્રમાણ સૂચક સૂત્ર બીજું તમારે ગોતવાનું છે વાયુનું મોલર દળ કેટલું હોય શું ગોતવાનું છે વાયુનું દળ તો જો બીજું વાયુનું દળ અથવા તો વાયુનો શું હશે આણવીય દળ કેટલો હોય એ ક્વેશ્ચન છે હવે જો રકમમાં તમને શું આપેલું છે રકમમાં તમને કીધું છે કે દસ લીટર કદ એસટીપી એ તેનું વજન કેટલું છે અગિયાર પોઈન્ટ છ ગ્રામ છે દસ લિટર કદ એટલે કે એસટીપીએ તેનું વજન થાય અગિયાર પોઈન્ટ છ ગ્રામ તમારે દળ મેળવવો છે જો મોલર દળ કઈ રીતે મળે જોઈ હવે જો એક મોલ બરાબર તમે શું લખી શકો અણુભાર જેટલું વજન લખાય કે ન લખાય કોઈપણ પદાર્થના એક મોલ લો એટલે તમે શું કરશો તો એના અણુભાર જેટલું વજન લઈ લો એટલે એક મોલ થાય બીજું તમે શું લખી શકો જુઓ તો એક મોલ એટલે એસટીપીએ કદ કેટલું થાય બાવીસ પોઈન્ટ ચાર લીટર લખાય કે ન લખાય તો તમે એમ લખી શકો કે બાવીસ પોઈન્ટ ચાર લીટર એટલે શું થાય તો કે એના અણુભાર જેટલું વજન એક મોલ મારે નથી લખવું પણ બાવીસ પોઈન્ટ ચાર લીટર લખવું છે તો લખી જ શકું કેમ કે એક મોલ એટલે એસટીપી પીએ કદ કેટલો છું બાવીસ પોઈન્ટ ચાર એટલે કે એક મોલ બરાબર તમે શું લખી શકો બાવીસ પોઈન્ટ ચાર લીટર તો તમે એક મોલની જગ્યાએ લખી નાખો કે બાવીસ પોઈન્ટ ચાર લીટર વાયુનું વજન બરાબર શું થાય તેના અણુભાર જેટલું વજન થાય આ તમે લખી શકો હવે જો તો રકમમાં તમને શું આપ્યું છે કદ અને વજન રકમમાં કદ તમને કેટલું આપ્યું છે દસ લિટર ત્યારે વજન કેટલું છે અગિયાર પોઈન્ટ છ ગ્રામ તો લખીએ જો જ્યારે કદ દસ લિટર હોય ત્યારે વજન કેટલું છે અગિયાર પોઈન્ટ છ ગ્રામ તમારે જોઈએ છે શું મોલર દળ એટલે મોલર દળ ક્યારે મળે તો કે બાવીસ પોઈન્ટ ચાર લીટર જો કદ હોય ત્યારે વજન કેટલું હોય આ વજન જે તમને મળશે શું મળશે એનો અણુભાર મળે શા માટે તો કે એક મોલ એટલે કે બાવીસ પોઈન્ટ ચાર લીટરનો જે વજન મળે એ તેનો શું હોય અણુભાર હોય તો આપણે લખી નાખીએ કે મોલર દળ અથવા તો દળ એ આ વજન જ છે આણવીય દળ શું છે એનો વજન જ છે તો શું થાય બાવીસ પોઈન્ટ ચાર લીટર ગુણ્યા અગિયાર પોઈન્ટ છ ભાંજે શું થશે દસ તો આનું સાદુ રૂપ આપશો એટલે આન્સર આવશે છવ્વીસ ગ્રામ પ્રતિ મોલ આ શું મળી ગયો તમને અણુભાર અણુભાર મળ્યો છવ્વીસ ગ્રામ પ્રતિ મોલ તો તમને બીજો આન્સર અહીંયા મળી ગયો જો વાયુનું મોલદળ એટલે કે અણુભાર કેટલું હોય છવ્વીસ ગ્રામ પ્રતિ મોલ હોય ત્રીજું જોઈએ અણવીય સૂત્ર જો અણુસૂત્ર કઈ રીતે મળે તો જો આપણી પાસે એક સૂત્ર છે ત્રીજું આપણે મેળવવું છે અણુસૂત્ર અણુસૂત્ર કઈ રીતે મળે તો તમે આ રીતે એક લખતા હતા કે એન બરાબર શું થાય અણુભાર ભાંગ્યા સૂત્ર તો અણુભાર તમને કેટલો મેળવ્યો જો તો છવ્વીસ ગ્રામ પ્રતિ મોલ અને સૂત્રદળ તમને કેટલું મળ્યું છે જો તો સૂત્રદળ મળ્યું છે તેર ગ્રામ પ્રતિ સૂત્રભાર તો છવ્વીસ ભાગ્યા શું થાય તેર એટલે આન્સર શું આવે બે માટે એનની કિંમત તમને કેટલી મળી ગઈ બે મળી એનની વેલ્યુ શું મળી તમને બે હજી એક સૂત્ર તમને યાદ હોવું જોઈએ જો અણુસૂત્ર બરાબર શું થાય અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર તો અણુસૂત્ર તમને મળી જાય જો એનની વેલ્યુ કેટલી આપી બે તો બે મૂકી દો પ્રમાણસૂચક સૂત્ર તો પ્રથમ ક્વેશ્ચનમાં મળી ગયું છે સી વન એચ વન તો મૂકી દઈએ કાર્બન એક છે હાઇડ્રોજન એક છે તો જુઓ તો અણુસૂત્ર શું થઈ જશે આનું અણુસૂત્ર શું થાય કાર્બન કેટલા થઈ ગયા હવે બે હાઇડ્રોજન કેટલા થઈ જશે બે તો તમને ત્રીજા ક્વેશ્ચનનો આન્સર પણ મળી ગયો અણુસૂત્ર તમને કેટલું મળશે સી ટુ એચ ટુ તો લખી નાખીએ જો ત્રીજો ક્વેશ્ચન અણુસૂત્ર મળે સી ટુ એચ ટુ તો ત્રણે ત્રણ ક્વેશ્ચન થઈ જાય પ્રમાણસૂચક સૂત્ર સી એચ દળ છવ્વીસ ગ્રામ પ્રતિ મોલ અને અણુસૂત્ર સી ટુ એચ ટુ થશે હવે સ્વાધ્યાયનો દાખલા નંબર એક પોઈન્ટ પાંત્રીસ જોઈએ જો શું આપ્યું છે કેલ્શિયમ કાર્બોનેટ જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે કેલ્શિયમ ક્લોરાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે પ્રક્રિયા લખી સી એ સી થ્રી કેલ્શિયમ કાર્બોનેટ એ બે મોલ એચ સાથે પ્રક્રિયા કરે અને કેલ્શિયમ ક્લોરાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે તો પચીસ એમ એલ ઝીરો પોઈન્ટ પંચોતેર મોલર એચ જો એચ કદ કેટલું આપ્યું પચીસ એમએલ અને એચ સાંદ્રતા કઈ એકમ આપી છે કેપિટલ એમ એટલે આ શું દર્શાવે છે એની મોલારિટી દર્શાવે છે સાંદ્રતા કેટલી છે ઝીરો પોઈન્ટ પંચોતેર મોલર સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોશે તમને એ એસસીએલ વિશેની માહિતી આપી છે કે એસસીએલ છે એ પચીસ લ્યો જેની સાંદ્રતા ઝીરો પોઈન્ટ પંચોતેર મોલર હોય તો આ એસ સંપૂર્ણ રીતે પ્રક્રિયા થવા માટે કેલ્શિયમ કાર્બોનેટ કેટલો જોશે સી એ સીઓ થ્રીનું વજન કેટલું થાય તમને ક્વેશ્ચન પૂછેલો છે તો એસ માટે તમને જે વસ્તુ આપી છે એ પહેલાં લખી નાખો છો એસસીએલનું તમને શું આપેલું છે કદ આપેલું છે કેટલું છે પચીસ એમએલ અને એની મોલારિટી કેપિટલ એમ કેટલું આપ્યું છે ઝીરો પોઈન્ટ પંચોતેર મોલર હવે જો પ્રથમ તો તમે શું કરશો એસ સીએલનું તમારે વજન મેળવવું પડે તો પહેલાં તમે વજન મેળવવા માટે તમે શું કરો મોલારીટીનું સૂત્ર મૂકો મોલારિટી એમ બરાબર શું થાય અંશમાં દ્રાવ્યનું વજન છેદમાં શું આવે દ્રાવ્યનો આણવીય દળ ગુણ્યા દ્રાવણનું કદ કયા એકમમાં લઈએ છીએ આપણે લિટર એકમમાં લઈએ છીએ અથવા તો તમે એક કામ કરી શકો જો એમએલમાં આપ્યું હોય રકમમાં તમને એમએલમાં આપ્યું તો અંશમાં તમે કેટલા વડે ગુણી નાખો હજાર વડે ગુણી નાખો તો પણ કાંઈ વાંધો નથી તો જુઓ તો મોલારિટી એમ કેટલી છે ઝીરો પોઈન્ટ પંચોતેર દ્રાવ્યનું વજન તમારે ગોતવાનું છે તો ડબલ્યુ ટુ એમ રહેશે ગુણ્યા હજાર છેદમાં એમ ટુ એમ ટુ એટલે દ્રાવ્યનું આણવીય દળ દ્રાવ્ય કોણ છે એસસીએલ એસસીએલનું દળ કેટલો થાય છત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા શું આવશે જો દ્રાવણનું કદ કેટલું છે પચીસ છે મેં લાપેલું છે તો ગુણ્યા પચીસ તો એક કામ કરો ડબલ્યુ ટુને સૂત્રનો કરતાં બનાવશો એટલે તમને એસ વજન મળશે ડબલ્યુ ટુ બરાબર શું થાય અને સૂત્રનો કરતાં બનાવો તો આ છે છેના ગુણાકારમાં આવી જાય ઝીરો પોઈન્ટ પંચોતેર ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા પચીસ ભાંગ્યા શું આવશે હજાર તો આનું સાદુ રૂપ આપો એટલે એસસી તમને વજન મળે ડબલ્યુ ટુ તમારો થશે ઝીરો પોઈન્ટ છસો ને ચોર્યાસી ગ્રામ એનો મિનિંગ એમ કે એસ વજન તમને અહીંયા મળી ગયું જો એસસીએલનું વજન કેટલું મળશે ઝીરો પોઈન્ટ છસો ને ચોર્યાસી ગ્રામ હવે આગળ વધીએજો જો રિએક્શન લખીએ પ્રક્રિયા શું છે જુઓ તો કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ એચ એમાંથી બને છે શું સી એ સીએલ ટુ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એચ ટુ હવે જુઓ આ પ્રક્રિયા માટે તમારે વજન લખવું હોય તો તમે શું લખી શકો કે એક મોલ કેલ્શિયમ કાર્બોનેટનો વજન કેટલો થાય તો કે તેના અણુભાર જેટલો વજન થાય તો વજન કેટલો થશે જો કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર કેટલો થાય સો ગ્રામ પ્રતિ મોલ તો કેલ્શિયમ કાર્બોનેટનું વજન કેટલું થાય અહીંયા સો ગ્રામ થાય એચ છે એ પણ કેટલો છે એક મોલ એસસીએલનું વજન કેટલું થાય છ એક મોલ એસસીએલનું વજન થાય છત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ આ રીતે તમે લખી શકો હવે અહીંયા ધ્યાન રાખો છો પ્રક્રિયામાં અહીંયા આગળ કેટલા આપેલા છે બે આપેલા છે અહીંયા બે મૂકી દઈએ તો બે મોલ નું વજન કેટલું થાય છત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરવા પડશે એટલે કેટલું થશે અહીંયા છત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરશો એટલે તોતેર ગ્રામ થાય કેલ્શિયમ કાર્બોનેટ કેટલો છે સો ગ્રામ આ વજન થઈ ગયું હવે જો HCL જ્યારે તમે તોંતેર ગ્રામ લ્યો છો ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ કેટલો લેવો પડે છે સો ગ્રામ લેવો પડે છે પ્રશ્ન શું પૂછેલો છે જોવામાં HCL સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોશે HCL તમે જ્યારે 73 ગ્રામ લ્યો છો ત્યારે કેલ્શિયમ કાર્બોનેટનું સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે સો ગ્રામ વજનની જરૂર પડે પણ નું વજન તમને કેટલું મળે જો તો દ્રાવ્યનું વજન કેટલું છે ઝીરો પોઈન્ટ છસોને ચોર્યાસી ગ્રામ તો ત્રિરાશિ મૂકી દઈએ જો HCL નું વજન અને કેલ્શિયમ કાર્બોનેટના વજનની ત્રિરાશિ મૂકીએ કે HCL જ્યારે તમે ગ્રામ ગ્રામનો ઉપયોગ કરો છો ત્યારે કેલ્શિયમ કાર્બોનેટનો કેટલો ઉપયોગ થાય સો ગ્રામ કે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે સો ગ્રામનો ઉપયોગ થાય પણ નું વજન કેટલું મળ્યું તો કે ઝીરો પોઈન્ટ છસો ને ચોર્યાસી ગ્રામ HCL લ્યો તો કેલ્શિયમ કાર્બોનેટનું વજન કેટલું થાય તો લખીએ કેલ્શિયમ કાર્બોનેટનું વજન બરાબર ઝીરો પોઈન્ટ છસો ચોર્યાસી ગુણ્યા સો ફાંડ્યા શું આવશે તોંતેર તો આનું રૂપ આપશો એટલે આન્સર આવશે ઝીરો પોઈન્ટ ત્રાણું ગ્રામ તો એનો મિનિંગ એમ થશે કે 25 એમએલ ઝીરો પોઈન્ટ પંચોતેર મોલર એસ સાથે ઝીરો પોઈન્ટ ત્રાણું ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ પ્રક્રિયા કરે ખ્યાલ આવશે કે પચીસ એમ ઝીરો પંચોતેર મોલર એસ સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોશે તો કેટલું અહીંયા જોશે ઝીરો પોઈન્ટ ત્રાણું ગ્રામ તો કેલ્શિયમ કાર્બોનેટ તમારે કેટલો લેવો પડે ઝીરો પોઈન્ટ ત્રાણું ગ્રામ જેટલો લેવો પડશે તો આ રીતે તમે એક્ઝામ્પલ ગણી નાજો ત્યાર પછી આપણા ચેપ્ટરનો છેલ્લો એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર એક પોઈન્ટ છત્રીસ જોઈએ જો આ છેલ્લો એક્ઝામ્પલ છે અહીં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે પ્રયોગશાળામાં મેંગેનિસ ડાયોક્સાઇડ એનું અણુસૂત્ર શું થાય એમએન ઓ ટુ ની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરીન બનાવવામાં આવે છે પ્રક્રિયા તમને આપેલી છે જુઓ તો ચાર મોલ હાઇડ્રોક્લોરિક એસિડ એક મોલ મેંગેનીસ ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે એમાંથી બે મોલ પાણી એમએન સીએલ ટુનો એક મોલ મળે અને એક મોલ સીએલ ટુ વાયુ મળે પાંચ ગ્રામ મેંગેનીસ ડાયોક્સાઇડ સાથે એટલે કે એમએન ઓ પાંચ ગ્રામ સાથે એસ સીએલના કેટલા ગ્રામ ગ્રામ પ્રક્રિયા કરે તો આનું ખાલી જગ્યા ગ્રામ પ્રક્રિયા કરશે એવો ક્વેશ્ચન પૂછેલો છે શું કીધું છે એમએન ઓ તમે પાંચ ગ્રામ લો ત્યારે એસસીએલ કેટલા ગ્રામ લેવો પડે જો મેંગેનીસનો પરમાણુ વિદળ તમને રકમમાં આપેલો નથી પણ અહીંયા હું લખી નાખું છું કેટલો છે પંચાવન ગ્રામ પ્રતિ મોલ હવે બીજી વાર જ્યારે તમને મેંગેનીઝના રિલેટેડ જો ક્વેશ્ચન પૂછે તો તમને એનો પરમાણવ્ય દળ આવડવો જોઈએ કેટલો થાય પંચાવન ગ્રામ પ્રતિ મોલ હવે જો પ્રક્રિયા આપણે લખીએ પહેલાં જો ચાર મોલ એચ સી એલ એ એક મોલ એમ એન સાથે પ્રક્રિયા કરે બે મોલ પાણી એક મોલ એમ એન સીએલ ટુ ને એક મોલ શું આપે સી ટુ આપે છે તો જો પેલાં મોલ આપણે લખીએ તો મોલ શું થાય ચાર મોલ હાઇડ્રોક્લોરિક એસિડ એક મોલ એમએન ઓટુ સાથે પ્રક્રિયા કરે નીપજ સાથે આપણે કાંઈ લેવા દેવા નથી આપણે એસ સીએલનું વજન જોઈએ આ શું મળી ગયું તત્વયોગ પ્રમાણે મોલ વજન વિશે વાત કરીએ તો વજન કેટલું મળે જો તો વજન બરાબર શું થાય મોલ ગુણ્યા આણવીય દળ તો મોલ કેટલા એ પછી ચાર આણવીય દળ કેટલું થાય એસ સીએલનું છત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ એમએન ઓટુનું વજન કેટલું થાય જો એમએનનું વજન થાય પંચાવન ગ્રામ ઓટુનું કેટલું થાય એક ઓક્સિજન હોય તો સોળો પણ બે છે એટલે કેટલા થાય બત્રીસ એટલે બત્રીસ પ્લસ પંચાવન આનો આન્સર આવશે સત્યાસી ગ્રામ તો અહીં શું મળશે સત્યાસી ગ્રામ એટલે કે એક મોલ એમએન ઓટોનું વજન સત્યાસી ગ્રામ થાય અને ચાર મોલ એલસીએલનું વજન કેટલું થાય ચાર ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ થાય હવે જો તો રકમમાં તમને આપેલું વજન કેટલું છે સાવ ઈઝી એક્ઝામ્પલ છે એમએન ઓટો કેટલો આપ્યો છે પાંચ ગ્રામ આપેલો છે એમએન ઓટોનું વજન કેટલું છે પાંચ ગ્રામ તો એસસીએલ ખાલી જગ્યા ગ્રામ જોઈએ એવો ક્વેશ્ચન તમને પૂછેલો છે કે પાંચ ગ્રામ એમ એન સાથે એસ સીએલના કેટલા ગ્રામ પ્રક્રિયા કરી ક્વેશ્ચન છે તો તમે ત્રિરાશિ મૂકી દોજો શું મૂકશો એક લેશો એમ એન અને બીજું શું લેશો એચ સી એલ જ્યારે એમ એન સત્યાશી ગ્રામ તમે લો છો ત્યારે એસસીએલનું કેટલું વજન લેવું પડે છે ચાર ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ જેટલું વજન તો રકમમાં તમને એમએન ઓટો કેટલો આપ્યો છે જો એમએન ઓટો પાંચ ગ્રામ લ્યો તો એચ સીએલનું વજન કેટલું લેવું પડે તો તમારો આન્સર આવશે એચ સીએલનું વજન બરાબર શું થાય પાંચ ગુણ્યા ચાર ગુણ્યા છત્રીસ પોઈન્ટ પાંચ ભાંગ્યા શું આવશે સત્યાસી તો આનું સાદું આપશો એટલે આન્સર આવશે આઠ પોઈન્ટ ઓગણચાલીસ ગ્રામ તો તમને જો આન્સર મળી ગયો કે જ્યારે પાંચ ગ્રામ મેંગેનિસ ડાયોક્સાઇડ સાથે એચ કેટલા ગ્રામ પ્રક્રિયા કરે તો આન્સર શું આવશે એચસીએલના આઠ પોઈન્ટ ઓગણચાલીસ ગ્રામ પ્રક્રિયા કરશે તો આ સ્વાધ્યાયનો એક પોઈન્ટ છત્રીસ જે આપણા માટે છેલ્લો એક્ઝામ્પલ છે હવે જો આ પ્રથમ ચેપ્ટરની અંદર જેટલી થિયરી આવે છે બધી થિયરી અને ટેક્સ્ટબુકની અંદર રહેલા કોયડાઓ અને સ્વાધ્યાયના બધા જ દાખલાઓ મેં તમને કરાવ્યા છે અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે હવે તમે શું કરશો એક વખત આખું ચેપ્ટરની એની થિયરી અને થિયરીના રિલેટેડ એના જેટલા દાખલાઓ આવતા હોય એ સારી રીતે તમારે ગણવા